હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ઘઉંની ઝીણી સેવ આવે છે, જે એને બ્રેજ કહેવામાં આવે છે, એ આપણે બનાવીશું. તો એની રિસેપી આપણે જોઈ લઈએ કે કઈ રીતે બનાવવાની. તો પહેલાં આપણે પાણી ગરમ કરી લઈશું. બાઉલમાં 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરીશું. આ પાણી એકદમ ઉકળી જાય એવું ગરમ કરવાનું છે. એકદમ ફૂલ ગેસ પર જ આપણે પાણી ગરમ કરી લઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે જે બ્રેડ છે એ આપણે શેકી લઈશું. 2 સ્પૂન જેટલું ઘી એડ કરીશું. હવે ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે આ જે સેવ છે એ એડ કરી દઈશું. સાવ ધીમા ગેસે જ આપણે સેવને શેકવાની છે. હવે પાણી ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી સાઈડમાં મૂકી દઈશું. પાણી ગરમ થઈ ગયું છે, હવે ગેસ બંધ કરી બાઉલ સાઈડમાં મૂકી દઈશું. બ્રેડ સરસ શેકાવા આવી છે. હવે આપણે બહુ વધારે નથી શેકવાની, કેમ કે શેકેલી તો આવે જ છે, એટલે થોડી થોડી આપણે ઘીમાં જ સાતડવાની છે. હવે આપણી સેવ છે શેકાઈ ગઈ છે, એમાં આપણે આ જે ગરમ કરેલું પાણી છે એ એડ કરી દઈશું. એક કપ જેટલી ખાંડ છે એ આમાં એડ કરી દઈશું. હવે આપણે આમાં નામાં થોડી વાર ઉકળવા દેવાનું છે. તો આપણી સેવ સરસ બનવા લાગી છે. હજી આપણે સેવ સાવ બફાઈ જાય ત્યાં સુધી આપણે આમને ઉકાળવાનું જ છે. આપણી બ્રેજ સરસ બનવા લાગી છે. હજી આમાંથી ઘી બહાર નીકળવા લાગે ત્યાં સુધી આપણે ગેસ પર રહેવા દઈશું. આપણી બ્રેજ સરસ રીતે બની ગઈ છે, ઘી પણ બહાર નીકળવા લાગ્યું છે. હવે આપણે અલગ બાઉલમાં સર્વ કરી લઈશું. તો આપણી બ્રેજ એકદમ રેડી બની ગઈ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટ બની છે. તો તમે પણ સરસ બનાવજો, સરસ બનશે ને ખૂબ જ ભાવશે. ચાલો આવજો, બાય, પાછા મળીશું એક નવી રેસીપી સાથે.